રામ રામ. બેનો એ રામ રામ તો કહેવાય, એમાં કઈ વાંધો નહીં. રામ રામ. ચિત્રાવાવ મુકામે આપણા સમાજના આગેવાનોએ નક્કી કર્યું કે અમારે એક સંમેલન કરવું છે સમસ્ત સમાજનું, બરાબર ને સાહેબ? અને અમે કરવાના છીએ. તમને અનુકૂળતા હોય તો આવજો, નહીં તો અમે કુંવરજી બેન બધું કરી લેવાના છીએ. મને એમ થયું સમસ્ત સમાજ જયારે એકત્રિત થતો હોય તો હું રામ રામ કરતો હોઉં એટલા હાટું તમારી વચ્ચે. આપણા જિલ્લા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી અલ્પેશભાઈ ઢોલરિયા, ગુજરાત સરકારના બે કેબિનેટ મંત્રી, કોઈ ઉમેદવારના વિધાનસભામાં હોય એવો એક જ હું ઉમેદવાર છું, કુંવરજીભાઈ અને બેન શ્રી ભાનુબેન. બે કેબિનેટ મંત્રી મારા ધારાસભ્યમાં છે, બે રાજ્યસભાના સભ્યો મારા મત વિસ્તારમાં, બે રાજ્યસભાના સભ્યો એવા કોઈ ઉમેદવાર નહીં. ભાઈ શ્રી રામભાઈ મોકરિયા અને આપણા વાંકાનેર સ્ટેટ કેસરી દેવસિંહજી ઝાલા, બે રાજ્યસભાના સભ્યો છે. મંચ પર બિરાજમાન ગામના સરપંચ શ્રી વાઘજીભાઈ, સમાજના આગેવાનો, અમારે પૂર્વ મેયર ભાઈ શ્રી પ્રદીપભાઈ દવ, શ્રી ભૂપતભાઈ દાભી, શ્રી ચેતનભાઈ પાણ, ભાયાભાઈ ગોવાણી, ચોથાભાઈ સહાદિયા, વિનુભાઈ નાગાણી, મુકેશભાઈ મેર, ભાલિયાભાઈ, ભરતભાઈ મકવાણા, પરસોત્તમભાઈ મેવાસિયા, વલ્લભભાઈ મકવાણા, વિશાળ સંખ્યામાં આજુબાજુના વિસ્તારમાંથી પધારેલા સમાજના આગેવાનો, સરપંચશ્રીઓ, સહકારી વિભાગના આગેવાનો, માતાઓ બહેનો, બાળકો, યુવાન દોસ્તો, આપ સૌને મારા જાજાથી રામ રામ, જાજાથી જય શ્રી કૃષ્ણ. મારે તો આપ સૌને અપીલ કરવાની હોય ઉમેદવાર તરીકે કે મને મત આપજો, મને ટેકો કરજો. હું કરું એની કરતા અઘરો આગ્રહ અમારે કુંવરજીભાઈ કરી દીધો, અહીંના ધારાસભ્ય તરીકે ભાનુબેને કરી દીધો, એટલે એ વિષયમાં પાસ કહેવાનું રહેતું નથી. સરકારની યોજનાઓ અમારે કુંવરજીભાઈ હોય એટલે લગભગ સરકારની યોજનાઓ આંકડા સહિત આવી જાય, એમાં કોઈ સુધારો કરવાની ગુંજાઈશ રહેતી નથી. એક વાત મારે આપ સૌના ધ્યાન ઉપર મૂકવી છે, મોદી સાહેબ વડાપ્રધાન બન્યા, આપણા મુખ્યમંત્રી હતા, તો બદલાવ શું થયો, મુખ્ય બદલાવ શું થયો, અને આપણે ગામડાને લાગુ પડે એવા ફેરફાર શું થયા? તો અહીંયા ગામના સરપંચ તરીકે વાઘજીભાઈ બેઠા છે, હું વાઘજીભાઈને જ પૂછું, તમારા ગામમાં નાણા પંચના કેટલા રૂપિયા એવા? આ વર્ગે આપણા લાગત નહીં, 5 લાખ રૂપિયા એવા. આ 5 લાખ રૂપિયા લેવા હાટું થઈને તમારે શું કાંટી કરવી પડી? તમારે ક્યાંય જવું પડ્યું? ક્યાંય અરજી કરવી પડી? કોઈ કલેક્ટર ને, ડીડીઓ ને, ટીડીઓ ને ક્યાંય મનાવવા પડ્યા? કઈ ભૂખડું ધરવું પડ્યું? કઈ જ નહીં, કોઈના લોદર તોડવાનું નહીં. આ વ્યવસ્થામાં બદલાવ આવ્યો. અહીંયા જૂના સરપંચો બેઠા છે, એને પૂછી જોજો, તમે સરપંચો હતા 15-20 વર્ષ પહેલા, નહીં અહીંયા નહીં પણ બીજા ગામોમાં હોય ને, હા એ વખતે તો એ 40 વર્ષથી છે, તેને 20 વર્ષ પહેલા કઈ આવતું તું એ પૂછો, સરકારમાંથી કઈ આવતું તું? પટાવાળાનો પગારે નહોતો આવતો. એ ફેરફાર મોટો મોદી સાહેબે કર્યો, આખા દેશના સરપંચો ઉપર વડાપ્રધાન તરીકે ભરોસો મૂક્યો હોય એવા પહેલા વડાપ્રધાન એ નરેન્દ્રભાઈ મોદી છે. આપણામાં લગ્નમાં એક રિવાજ હોય છે,
આપણે ક્યાંકથી નોતરું આવ્યું હોય તો આપણે જમવા જતા હોય ગામમાં, તો આપણા વડીલો હોય ને આપણને કે ભાઈ નોટમાં જોતો જાય છે એને હું લખાયું છે, એવું છે કે નહીં આની કોઈ અમારી બાજુ છે એટલે મેં કીધું. એ હોય જ બહેનોમાં હોય વધાવવા જાય ત્યારે કે 2 રૂપિયાનો વધાવો હાલે છે, 2 લખાવો આપણે એમ. આપણે સાંડલો જેને લખાયો હોય એને 51 લખાવ્યા હોય તો આપણે 11 લખાવી નવાય નો હોય ને, આપણે 51 લખાવવા પડે. સગવડ વધી હોય તો હો લખાવાય, એ ફરી વખત આવે તો એ હો લખાવાય. એ એકબીજાનો વ્યવહાર વધારવાની રીત છે, આ વ્યવહાર છે ને. તો અમે મોદી સાહેબે વ્યવહાર કરી દીધો સ્વાગજીભાઈ, હાથમી તરીકે વ્યવહાર કરવાનો વારો તમારો. આમાં બીજી કઈ લાંબી સમજણ કરવા માટેનો આ વિષય નથી. આજે ભાષણમાં એમણે વ્યવહાર કર્યા પછી અમને મોકલ્યા છે કે અમારો વ્યવહાર થઈ ગયો છે, પૂછી આવજો અને ન્યાના લોકોને વ્યવહાર કરવાનું સમજાવતા આવજો. એ કેવા તમારી વચ્ચે. હવે માનો વાઘજીભાઈ તો સરપંચ છે ને એના ખાતામાં આવી ગયા, પણ અહીંયા તમે બધા ખેડૂતો બેઠા છો, તમારા એકાઉન્ટ હતા, આપણા તો ગઢિયાઓને એકાઉન્ટ જ નહોતા. આપણને વળી બેંકમાં કોણ જવા દેતું હતું, જવા દેતા હતા? અહીંયા જૂના આગેવાનો હોય છે મંડળીમાં જ લેતા છે ને, કુંવરજીભાઈ ઉપાધિ કરતા હતા કે આપણે સિઝન આવે એટલે પછી આંકડા થાય ને પછી હોય ને કઢારે ને ડોઢા ને બમણા ને એવું લેતા હતા. અને મંડળીનો શું વ્યાજનો દર હતો, 18% ભરેલા આમાં બેઠા છે, 18% જોર જોર થી માથું હલાવે છે પાકા ફેર્યા હોય, 18% મેં ભરેલા છે એટલે મને યાદ છે. આમાં તો મારીથી મોટી ઉંમરના છે ઘણા બધા. 18% આપણે મંડળીનું વ્યાજ હાલતું હતું, અટાણે કેટલા ટકા ભલા મને કાંઈક તો સમજવું પડે કે નહીં વ્યવહારે. 18%ને બદલે 0% ગામડામાં પૈસા મળે ખેડૂતોને એવી વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટીની આ સરકારો કરે છે. અને આજે તમને ચિત્રાવાઓમાં બધા ખેડૂતોને ચોખવટ કરી દઉં કે 0% મળે એટલે બેંક વાળા અમને મફત નથી દેતા હો. તમને એમ ન હોય કે બેંક વાળા રાજી થઈ ગયા છે તો આપણને 0% આપે, બેંક વાળા તો 7% લે જ છે, પણ તમારે બદલે 3% મોદી સાહેબ ભરે છે અને 4% બાવળિયા સાહેબ ને ભાનુબેન ભરે છે, એટલે આપણને 0% મળે છે. 0% પૈસા મળે તમારા એકાઉન્ટમાં 4 મહિને 2000 આવે, ન આવતા હોય હાથ ઊંચો કરો. નથી આવતા કેમ, કેમ નથી આવતા? ખાતેદાર નથી, ખાતેદાર નથી એટલે વારસાઈમાં નામ ન ચડ્યું તમારા. એ સુધારવાની વાત છે, સુધારી લઈશું એ વિગતે તમે અમને આપજો, એને સુધારી લઈશું. અને એ તો એમના પિતાશ્રીનું નામ હશે એના એકાઉન્ટમાં આવતા હશે, એના એકાઉન્ટમાં બાપુજીના એકાઉન્ટમાં આવતા હોય. આ બધા આ વ્યવસ્થાઓ જે થઈ ને સાહેબ, મોદી સાહેબને કારણે થઈ, નહીતર આપણા એકાઉન્ટમાં આપણને સપનું કેદી આવતું હતું કે આપણે ત્યાં દિલ્હીમાં કોઈ બટન દબાવે અને આપણા એકાઉન્ટમાં પૈસા આવે એવી કોઈ વાત હતી જ નહીં, એવો કોઈ વિષય હતો જ નહીં. ગામડાને ગરીબ માણસને ખેડૂતને ધ્યાનમાં રાખીને આખી સરકાર નરેન્દ્રભાઈની કામ કરે છે. એટલે આજે આપણે પાણીવાળા છીએ, લાઇટવાળા છીએ, દવાખાનાવાળા છીએ, નિહાળવાળા છીએ, આ બધી સગવડતાઓ આપણા ગામડાઓમાં મોદી સાહેબ આવ્યા એટલે આવી છે. એના હિસાબે આપણે આ વખતની લોકસભાની ચૂંટણીમાં મોદી સાહેબને 3જી વખત વડાપ્રધાન બનાવવા માટે મત આપવાના છે. અને આપ સૌને ખ્યાલ હશે કે આપણા વિસ્તારમાં સૌરાષ્ટ્રમાં ખાસ કરીને પાણીની કેવી કપાય નથી, આપણી પાસે પાણીનું કોઈ સાધન નથી. આ તો નર્મદા બંધ બન્યો એટલે આપણે પાણીવાળા થયા, નહીંતર આપણે ત્યાં પાણી ક્યાંયથી હતું જ નહીં. આજે બાવળિયા સાહેબ આ વિસ્તાર માટે પાણી અમે મોકલશું, આ વિસ્તાર માટે પીવાના પાણીની 250 કરોડની યોજના બનાવીશું,
આ વિસ્તાર માટે ખેડૂતોને પીવાનું પાણી મળે એની વાત કરીશું. 115 ડેમ મોદી સાહેબે ભરવાનું નક્કી કર્યું હતું, અટાણે 150 ભરવાનું ચાલુ છે. તળાવોનો કોઈ માપ નથી એટલા તળાવો ભરવાનું ચાલુ છે, પણ એનું સોર્સ એ નર્મદા બંધ છે. અને આખા એ ગુજરાતની જનતા જાણે છે, આખા દેશની જનતા જાણે છે, નર્મદા બંધને પૂરો કરવા માટે મોદી સાહેબે કેવડી મોટી લડાઈ કરી છે, ત્યારે એ ડેમ પૂરો થયો છે. એનું ખાતમુહૂર્ત તો જવાહરલાલજીએ કર્યું હતું, પંડિત જવાહરલાલ નહેરુએ કર્યું હતું. આપણે તો મત નહોતા આપવાના નહોતા થયા, તેદી થઈ જાવો તો એને બદલે મોદી સાહેબ આવ્યા ત્યાં સુધી થયો નહીં, મોદી સાહેબે એને પૂરો કર્યો એટલે આપણે સૌ પાણીવાળા થયા છીએ. એવડું મોટું આખા સૌરાષ્ટ્ર ઉપર અને ગુજરાત ઉપર મોદી સાહેબનું ઋણ છે, એ ઋણ ચૂકવવા માટેનો આ મતદાન માટેનો અવસર છે. સાહેબ આપણને અહીં સીમ શેઠે કામ કરતા હોય, અકસ્માત થાય, જનાવર અટી જાય તો આપણને કોણ દવાખાને લઈ જાય? કઈ વ્યવસ્થા હતી આપણી પાસે? ક્યાં ગાડીઓ હતી? અને ગાડીઓ વાળા હતા એને ક્યાં માંગણી કરવાની જરૂર હતી? એ તો ઘરની ગાડી પટારા પૂછીને જેનો વ્યવહાર હાલતો હતો એને કઈ અગવડ હતી? આ 108 આપણી હાટું આવી છે, ગરીબ માણસો માટે આવી છે. અને આજે તમે 108 ડાયલ કરો ગમે એવા ઇન્ટિરિયર વિભાગમાં 10મી મિનિટ નથી થતી, દેવદૂત જેવી ગાડી આપણા દીકરા દીકરીઓ જેને કોઈને ના કરે, નારાયણને ક્યાંક અગવડ પડે તો એને કેવી સુવિધા, પ્રોપર જગ્યાએ લઈ જાય એ તો અલગ, પણ અંદર દાખલ થાય ને ગાડીમાં બેસે ત્યાં સારવાર શરૂ થઈ જાય. અડધી જરૂરિયાત તો ઘણા ખરા તો અડધા હાજરા ગાડીની અંદર થઈ જાય, નાની મોટી એની વ્યવસ્થાઓ શરૂ થઈ જાય. આ આપણા માટે છે. તમે ગામડામાં ભલે રહેતા હો પણ આપણને બધાને એક અનુભવ હતો, તમે ગમે એ ચીજ ખરીદવા જાઓ તો બાર્ગેનિંગ કરો ને એ હો કે તમે હાઈટ ગયો, પછી જેવો લેવા વાળો ને જેવો દેવા વાળો. આ હાલે છે કે નહીં? અમારી બેનનું શાક લેવા જાય ને તો ન્યાય માથાકૂટ કરે ભાવતાલનો, ઓલો ન માને તો છેવટે કોથમીર મરસા ન ખાવે. પણ બાર્ગેનિંગ કર્યા વગર આપણે કોઈ ચીજ લઈ છીએ? પણ દવાખાનાના તમે ડોક્ટરે લખી લીધેલી દવા હોય અને મેડિકલ સ્ટોરે જાઓ, ન્યા કોઈ દી બાર્ગેનિંગ કર્યું? એ લખે ને 68 રૂપિયા ને 75 પૈસા, તો 68 ને 75 જ દેવા પડે. તમારી પાસે સૂટાણો હોય તો તમને 20ની ટીકડીયું પકડાવે, ખોબો ભરીને ટીકડીયું લઈને આપણે ઘેરે આવીએ, એટલે ઘરના પૂછે કે આ તને ટીકડીયું લેવા મોકલ્યો તો દવા લેવા મોકલ્યો? આવો અનુભવ હતો કે નહીં આપણો? આજે સાહેબ આખા દેશનું આ બાર્ગેનિંગ આપણા બધાએ વતી મોદી સાહેબે કરી નાખ્યું, ને જેનરિક સ્ટોર એવા ખોલ્યા કે જ્યાં 100 રૂપિયાની દવા 20 રૂપિયામાં મળે આખા દેશની. કોના માટે? આ ગરીબો માટે, ગામડા વાળા માટે, અજાણ્યા માણસો માટે, સાધારણ માણસો માટે, જેના ઘરમાં ટીબી હોય, ડાયાબિટીક હોય, કાર્ડિયાક હોય, એને તો દર મહિને 200-500-1000 રૂપિયાની દવા નિયમિત થતી હોય, તો એ 500 કે 1000 રૂપિયાની દવા એ 50-60-80 રૂપિયામાં પતી જાય છે. એવા હજારો લોકોને આ દેશની અંદર લાભ આપવા માટેનું કામ થયું છે. આવી પાયાની સુવિધાઓ આપણને મળી છે, જેના કારણે મળી છે, એ સુવિધાઓ ચાલુ રહે એના માટે થઈને આપણે ટેકો કરવાનો. આ લોકો જે મત માગવા નીકળ્યા છે ને એને આ કઈ કર્યું જ નથી એટલે એને ચાલુ રાખવાની તો સમજણી ન હોય. જેને કોઈ દિવસ ઠાકોરજીને ફાળામાં 1000 રૂપિયો ન લખાવ્યો હોય એ 1,00,000 રૂપિયા દાનની વાત કરી મનાય? આ એ મહિલા છે એટલે એની વાતો સાંભળવામાં કે એનામાં પડવાની આપણે કોઈ આવશ્યકતા નથી. ગામડું, ખેતી અને ગરીબ નરેન્દ્રભાઈ મોદીના એજન્ડામાં પહેલાંય હતું ને હવે તો સાહેબ આ ચૂંટણી પૂરી થાય ને તો જે આયુષ્યમાન કાર્ડના લાભ આપણે નાના મોટા માણસોને મળતા ભાળી છીએ ને એમાં મોદી સાહેબે એક નવો નિર્ણય કર્યો છે. 70 વર્ષના કોઈ પણ નાગરિક થાય એ હંધાઈને આયુષ્યમાન કાર્ડ આપવાના. આમાંય જેની ઉંમર 70 થઈ હોય ને એને આ ચૂંટણી સુધીનો જ ખર્ચો એની માથે છે. ચૂંટણી પછી 70 વર્ષની ઉંમરના વડીલોની જવાબદારી એના પરિવારની નથી, ભારત સરકારની મોદી સાહેબ કરી દેવાની તમામની.
એમાં કોઈ જ્ઞાતિ જાતિ આવક એવું કઈ નથી લખ્યું. 70 વર્ષ. એનો અર્થ બીજો એવો કરી શકાય કે મોદી સાહેબ હમણાં સંબોધનમાં આપણને એવું કહે છે કે મારા પરિવારજનો એ આખા દેશને પોતાનો પરિવાર માને છે, ને પોતાના પરિવાર હોવાને નાતે દેશના વડાપ્રધાન જો તમારા પરિવારના હોય તો પરિવારને મોભીની જવાબદારી એ બને ને. એટલા માટે એણે તમામ વડીલોની જવાબદારી સ્વીકારવાનું નક્કી કર્યું છે. એવી સરકારના નિર્ણયને સમર્થન આપવા માટે આપણે 7મી તારીખે મતદાન કરવા જવાનું છે. આમ તમે શું પર્યાણ કર્યા છે? મતદાન કેટલા વાગે કરવાનું આમ નક્કી કર્યું છે? કઈ હજી પર્યાણ બાકી છે. 10 વાગ્યા પેલા કટ કટાવીને ભરી દેવાનું એવું એક જણાય કીધું. બહેનોમાં કઈ પર્યાણ થયા છે? હજી તો કઈ નહીં થયા હોય, પણ તમે હવે પર્યાણ એટલા કરી નાખજો કે આંગળીને ટપકું નિશાનનું મતદાનનું દેખાડે તો જ હવારમાં શિરામણ કરવા દેવું. એટલું જો તમે બેનો કડક નિયમ કરી નાખો એટલે મતદાન હાડા 10 વાગ્યા સુધી પહેલા થઈ જાય. આટલા જ પર્યાણ આપણે કરવાના છે. કોઈ મત આપણો પડ્યો ન રહે. હવે આપણા મનમાં અપેક્ષા એવી હોય છે કે આ ગામને પાણી મળ્યું તો આપણને મળવું જોઈએ, આ ભાઈને આયુષ્યમાન કાર્ડ મળ્યું તો આપણને મળવું જોઈએ, આમને મકાન મળ્યા તો આપણને મળવા જોઈએ, એવી આપણી લાગણી છે. પણ આપણે હામી એવી લાગણી નથી દેખાડતા કે ભાઈ આ મત નાખીએ એટલે આપણે નાખીએ. આપણે આ વખતે 100એ 100% મતદાન હું સમાજના આગેવાનોને કુંવરજીભાઈ અને આપને પણ કહું છું કે નાના નાના જે એકમો હોય, માનો કે તમારે ગામ હોય તો ગામના સમાજના પ્રમુખ હોય છે, ગામના એને સમાજનું એકમ નાનું હોય જ છે, તો ગામના પ્રમુખ હોય હવે નક્કી કરવું પડે. અને ગામના પ્રમુખ સાંજે 5 વાગે મીડિયાને કહી શકે કે અમારા સમાજનું 100% મતદાન થઈ ગયું છે એવું ગામોગામ આપણે નક્કી કરાવવું પડે અને એના નામે જ આપે. સમજો કાંઈ વાઘજીભાઈ છે સમાજના પ્રમુખ, તો વાઘજીભાઈનું 5 વાગે નિવેદન આવવું જોઈએ કે અમારા સમાજનું 100% મતદાન થઈ ગયું છે અને એવું બધા સમાજની અંદર આપણે પકડાવવું છે. સ્પર્ધા થશે કે આ સમાજે 100% કર્યું, આ સમાજે 40% કર્યું, આ સમાજે 50% કર્યું, એની સ્પર્ધા થશે. તો નવા દિવસોમાં મતદાનનો પ્રવાહ ઊંચો લઈ જવા માટેના આ પ્રયાસો થશે. સમસ્ત સમાજના આગેવાનોએ ભેગા મળીને ભારતીય જનતા પાર્ટીને અને મને સમર્થન કરવા માટેનો નિર્ણય કર્યો એ માટે હું સમાજનો આભારી છું અને આના યજમાન બનવા માટે વાઘજીભાઈને અભિનંદન અને ધન્યવાદ આપું છું. કારણ કે પર્યાણ તો થતા હોય પણ કોઈ કે ધાર ઝીલવી પડે ને, ધર ઝીલી કહેવાય વાઘવજીભાઈ તમે, અને એટલા માટે આપને ખાસ અભિનંદન આપું છું. આપ સૌ વડીલો માતાઓ બહેનો આપ સૌનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. ધન્યવાદ. ભારત માતા કી. એક જાહેરાત મારે કરવાની છે કે મુંબઈથી મોદી સાહેબના પરિવારના સજ્જનો અહીંયા આવ્યા છે, એમણે મારું સ્વાગત કરવું છે. તો ચંદ્રકાંતભાઈ મોદી અને એમના સાથીઓ બાપભાઈ છે એક મારા ભાઈ બહેનો, એમને વિનંતી કે એવું કરી છે ફોર્માલિટી, પછી આપનો કાર્યક્રમમાં જે આગળ રામ રામ. તબિયત પાણી તબિયત થોડુંક હતું, હું મને સમાચાર નાના મોટા મળતા હતા. આપણે પછી આ કાર્યક્રમ માટે વધારે છે સરપંચોની ભાવેશભાઈ સોમાણી, રાણકપર સરપંચ જયંતિભાઈ માલકિયા, સનાભાઈ મેયર જામગઢ, પાસાભાઈ ભંડારીયા બારવલ, ગોપાલભાઈ સરોડિયા કાળીભાઈ, ધન્યવાદ, મહેશભાઈ સુરાણી ભાડવા સરપંચ, છગનભાઈ મેર કાળીભાઈ સરપંચ, કાનજીભાઈ રમકાણીયા, ભગાભાઈ ભેગાણી, વિનોદભાઈ સલાપતિ રાવ, ગણસોડભાઈ સરપંચ ભાડુલ, ભવજીભાઈ સરોયા ભાટલા, મગનભાઈ વેરાવળ, દામજીભાઈ ડાકી પધારેલ, તમામ સરપંચો સ્વાગત કરું. સ્વાગત કરું છું.
હવે જોડાવાના છે ને એના બોલવા માંડો. મા ભારતીને પરમ વૈભવના શિખર સુધી પહોંચાડવા માટે જે મિત્રો કોંગ્રેસમાં હતા એ ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને વરીને આજે રૂપાલા સાહેબ